વિદ્યાર્થી મિત્રો મિત્રો તમારી હેતુલક્ષી પ્રશ્નોની સમસ્યાના સમાધાન માટે આજે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તો ચાલો આજે સોલ્વ કરીએ નવા હેતુલક્ષી પ્રશ્નો મિત્રો સૌ પ્રથમ પહેલો હેતુલક્ષી પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદી જે છે દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ દસેકસ પ્લસ સોળના શૂન્યની સંખ્યા ત્રણ મળે તો સૌ પ્રથમ સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીના શૂન્ય મળે છે એક દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીના શૂન્ય મળે છે બે અને ત્રિઘાત બહુપદી હોય તો ત્રિઘાત બહુપદીના શૂન્ય મળે છે ત્રણ તો અહીં આપણને જોવા મળી રહી છે દ્વિઘાત બહુપદી બે ઘાતવાળી તો એના શૂન્યની સંખ્યા બે મળે ત્રણ મળશે નહીં તો આ વિધાન ખોટું છે કેવું છે વિદ્યાર્થી મિત્રો કે આપેલું વિધાન જે છે તે ખોટું છે ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બીજું ખરું ખોટું છે કે બે જે છે એ પી ઓફ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટનું એક શૂન્ય છે તો ચાલો સૌ પ્રથમ શૂન્ય હોવા માટે કે બે જે છે એ શૂન્ય હોય તો પી ઓફ ટુ બરાબર ઝીરો થવું જોઈએ કેમ પી ઓફ ટુ ઝીરો થવું જોઈએ કારણ કે જો તેનો અવયવ હોય તો એની કિંમત મૂકતા આપણે એક્સનું મૂલ્ય મળવું જોઈએ એટલે કે શૂન્ય થવું જોઈએ ચાલો તો આપણે એક્સની જગ્યાએ બે મૂકીએ તો જ્યાં જ્યાં મને એક્સ દેખાય છે ત્યાં હું બે મૂકું છું ઓકે તો ચાર અહીંયા બેનો વર્ગ ચાર છ દુ બાર પ્લસ આઠ તો પ્લસ આઠ પ્લસ ચાર એટલે પ્લસ બાર અને માઇનસ બાર તો જવાબ મળે છે ઝીરો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આપણે એવું કહી શકીએ કે જવાબ જીરો મળે છે એટલે કે બે છે એ બહુપદીનું શૂન્ય છે તો આપેલું વિધાન છે તે ખરું છે અને શૂન્ય ઉકેલ બીજ આ બધી વસ્તુ છે એનો મતલબ એક જ થાય છે ત્યારબાદ નેક્સ્ટ એમ શીખ્યું છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ખૂબ જ અગત્યનો એમ શીખ્યું છે અને બોર્ડની પરીક્ષામાં પણ આવેલો તો એની પણ ચર્ચા કરીએ આપણે કે સૌપ્રથમ પ્રથમ એવું કીધું છે કે પી ઓફ એક્સના આલેખ મુજબ જીરો ને ચાર વચ્ચે આવેલા શૂન્યોની સંખ્યા જીરો અને ચાર તો ઝીરો અને ચાર વચ્ચે આવેલા શૂન્યની સંખ્યા તો સૌપ્રથમ પ્રથમ જીરો જે છે તો આપણે કામ કરીએ બિંદુ છે એક અને બે એક શખ્સ પર ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં શું કરતા હોય છે કે ઉતાવળમાં અને ઉતાવળમાં કે બધા જ શૂન્ય ગણી નાખે છે એક બે ત્રણ ચાર કે ચાર બિંદુ પર છે દે છે શૂન્યની સંખ્યા ચાર પણ આપણને ખાસ એવું કીધું છે કે જીરો અને ચારની વચ્ચે તો જીરો અને ચારની વચ્ચે ટોટલ બે જ શૂન્ય છે કેટલા વિદ્યાર્થી મિત્રો બે જ શૂન્ય છે તો જીરો અને ચાર વચ્ચે શૂન્યની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો બે અને બોર્ડની પરીક્ષામાં એક વખત આ ટાઈપનો પણ હેતુ લક્ષી હતો કે અહીંયા કિરણના એરા આપેલા હતા હવે જો કિરણના એરા હોય તો કિરણનો ગુણધર્મ છે આગળ વધવું તો કિરણનો તો વિદ્યાર્થીઓએ ઘણી ઘણા વિદ્યાર્થીઓ અહીંયા બે લખીને આવતા રહ્યા હતા પણ હકીકતમાં એ કિરણ છે એ અહીંયા પણ પસાર થશે એટલે શૂન્યની સંખ્યા આવા સંજોગોમાં ચાર થતી હોય છે અને આ માર્ચ બે હજાર બાવીસની જે એક્ઝામ ગઈ તેમાં આ સવાલ પૂછાયો હતો તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ યાદ રાખજો જો કુલ શૂન્ય પૂછેલા હોય તો ચાર પણ ઝીરો અને ચાર વચ્ચે આપણને પૂછેલા છે તો ઝીરો અને ચાર વચ્ચે ટોટલ બે જ શૂન્ય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે કિંમત સરખાવો તો સૌપ્રથમ તો આપણે ત્રિઘાત બહુપદી લખીએ કે ભાઈ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે શું તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી બરાબર ઝીરો ઓકે અને જ્યાં આપણે કન્ડિશન છે કે એ બી સીડી બિલોંગ્સ ટુ આર અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ એક એની કન્ડિશન છે એ બી સીડી વાસ્તવિક સંખ્યામાંથી જ હોવી જોઈએ અને પહેલું પદ ઝીરો ન હોવું જોઈએ જો પહેલું પદ ઝીરો હોય તો દ્વિઘાત બહુપદી બની જાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એની કિંમત આપેલી છે માઇનસ ત્રણ બીની કિંમત આપેલી છે પાંચ સીની કિંમત આપેલી છે સાત અને ડીની કિંમત આપેલી છે એક તો તમે જોઈ શકો છો આ ટાઈપનો જે ઓપ્શન હોય તે આપણો આન્સર રહેશે તો આ ટાઈપનો ઓપ્શન માઇનસ ત્રણવાળા ઓપ્શન એ છે પછી પ્લસ પ્લસ પાંચ એક્સનો સ્ક્વેર તો એવો એ અને બી ઓપ્શન છે પછી પ્લસ સાત એક્સ પ્લસ એક એટલે આપણો આન્સર છે તે બી હોઈ શકે તો આમાં આન્સર આવશે બી તો વિદ્યાર્થી મિત્રો ખાસ આવા સંજોગોમાં એક એક નિશાની ચેક કરતો રહ્યો કારણ કે બોર્ડની પરીક્ષામાં ડિપ્રેશન પણ વધુ હોય છે વિદ્યાર્થીઓમાં તો એક એક વસ્તુ ચેક કરીને આપણે લખવી જેથી માઇનોર ભૂલો જે પડતી હોય છે તે બહુ ઓછી પડે ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ વધીએ તો આપેલી બહુપદી છે તે ત્રિઘાત બહુપદી છે અને ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ત્રિઘાત બહુપદીને ત્રણ શૂન્ય હોય તો સૌપ્રથમ ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો અલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીના છેદમાં એ થાય અને આ જે બહુપદી છે એના માટે આપણે પહેલાં તો એ લખીએ તો કે એકના છેદમાં બે બી લખીએ તો કે માઇનસ પાંચ સી લખીએ તો કે માઇનસ અગિયાર અને ડી લખીએ તો એ છે માઇનસ ત્રણ તો ચાલો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાં તો બીની કિંમત છે માઇનસ પાંચ અને એની કિંમત છે એકના છેદમાં બે તો અહીં માઇનસ માઇનસ પ્લસ એકના છેદમાં બે એટલે પાંચ દુ દસ તો દસના છેદમાં એક તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ દસ આવશે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાં આવશે દસ અને સાથે સાથે આપણને સૂત્ર યાદ રાખજો કે બે શૂન્યના ગુણાકારોનો સરવાળો તો આવશે સી છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર જે છે તે આવશે માઇનસ ડીના છેદમાં એ તો આમાંથી ગમે તે વસ્તુ તમને પૂછાઈ શકે છે શૂન્યનો સરવાળો માઇનસ બીના છેદમાં એ બે શૂન્યના ગુણાકારનો સરવાળો સીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર માઇનસ ડીના છેદમાં એ કઈ બહુપદી માટે તો કે ત્રિઘાત બહુપદી માટે ઓકે તો વિદ્યાર્થી મિત્રો સાથે આ ટાઈપનું પણ પૂછાઈ શકે એ પણ યાદ રાખતા રહેજો ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ છે કે આપેલ જે બહુપદી છે એના શૂન્યની સંજ્ઞા તો સૌપ્રથમ જો બધું જ પ્લસ છે તો એના શૂન્યને જો કરતાં બનાવીએ એક્સને કરતાં બનાવીએ તો સંજ્ઞા બંને ઋણ જ મળે જો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એક હું બહુપદી બીજી લઉં છું કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર ઝીરો માટે કે ભાઈ ગુણાકાર કરતાં એક આવવા જોઈએ સરવાળો કરતાં બે આવવા જોઈએ તો કે ભાગ પડે છે એક એકા એક અને એકને એક બે પ્લસ 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 બે બેની જોડી બનાવી દઈ એક્સ કોમન કાઢું તો એક્સ પ્લસ એક થાય અને પ્લસ એક કોમન કાઢું તો પણ એક્સ પ્લસ એક થાય તો બંનેમાં એક્સ પ્લસ એક સરખા છે અને સાથે સાથે અહીંયા પણ એક્સ પ્લસ એક સરખા બચ્યા કે એક્સ પ્લસ એક કોમન કાઢી લીધા અને એક્સ પ્લસ એક બચ્યા તો બંને એક્સ બરાબર માઇનસ એક આવે છે એક્સ બરાબર માઇનસ એક આવે છે તો આના પરથી આપણે એવું કહી શકીએ કે અહીં બંનેના શૂન્ય જે છે તો બંનેના શૂન્યની સંખ્યા કેવી મળી છે તો બંનેના શૂન્યની સંખના સંખ્યા જે છે એ ઋણ મળી છે કેવી મળી છે ઋણ તો અહીંયા આપણે લખી શકશું બંને શૂન્ય જો બધી બહુપદી પ્લસ હોય તો બંને શૂન્ય ઋણ મળે ઓકે તો આ બહુપદીના ભાગ પડતા નથી એટલે આપણે આપણી મનપસંદ બહુપદી પસંદ કરી છે તો બંને શૂન્ય જેવા પણ મળશે વાસ્તવિક તો મળશે વાસ્તવિક શૂન્ય માટે બંને ઋણ મળશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ એમ સીક્યુ ઘણી વખત બોર્ડની એક્ઝામોમાં પહેલાં આવતો કે એક દ્વિઘાત બહુપદીને એક પણ વાસ્તવિક શૂન્ય નથી વાસ્તવિક શૂન્ય નથી એનો મતલબ શું થાય કે આ જે બહુપદીને જો વાસ્તવિક શૂન્ય હોય તો તે એક શખ્સ પર ક્યાંક ને ક્યાંક છેદે એક શખ્સ પર ક્યાંક ને ક્યાંક છેદે પણ જો બહુપદીનો આકાર કંઈક આવો હોય જો બહુપદીનો આલેખનો આકાર કંઈક આવો હોય તો એ એક શખ્સને જ્યારે પણ છેદતી નથી ત્યારે આપણે કહી શકાય કે એના વાસ્તવિક શૂન્ય શક્ય નથી તો અહીં આન્સર આપણે લખી શકીશું કે આન્સર બી જો એક શખ્સને છેદે તો જ જેના વાસ્તવિક શૂન્ય મળે અધરવાઇઝ વાસ્તવિક શૂન્ય મળતા નથી તો અહીંયા એવું કહી શકીએ એક શખ્સને છેદે નહીં કે એક શખ્સને છેદતી નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો આપેલી જે બહુપદી છે એનો આલેખ કેવો છે તો આપેલી બહુપદી છે તે સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદીનો આલેખ તો સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા મળે કેવો મળે સિદ્ધિ રેખા તો આનો જવાબ આવશે સીધી રેખા અને આપણને સવાલ એક વખત બોર્ડની એક્ઝામમાં આવેલો છે એકદમ સહેલો છે એવી રીતે દ્વિઘાત બહુપદીનો પૂછાયેલો હોય તો દ્વિઘાત બહુપદીનો પર્વ મળે પરંતુ દ્વિઘાત બહુપદીમાં બે કન્ડિશન હોય છે એ ગ્રેટર ધેન ઝીરો હોય તો ઉપરની તરફ અને એ લેસ ધેન ઝીરો હોય તો નીચેની તરફ આ ટાઈપના બે આલેખો મળતા હોય છે તો આ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય એવું છે કે આલ્ફા પ્લસ બીટા એ બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ એકના છેદમાં બે ના શૂન્ય હોય તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા મેળો તો સૌ પ્રથમ આપેલી બહુપદી માટે એ છે આપણી પાસે એક બી છે આપણી પાસે એક અને સી છે આપણી પાસે માઇનસ એકના છેદમાં બે હવે સૌ પ્રથમ વાત કરીએ તો શૂન્યનો સરવાળો અલ્ફા પ્લસ બીટા દ્વિઘાત બહુપદી માટે માઇનસ બીના છેદમાં એ થાય અને શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ થાય હમણાં જ આપણે ત્રિઘાત માટે જેમ વાત કરી કે શૂન્યનો સરવાળો માઇનસ બીના છેદમાં એ બે શૂન્યના ગુણાકારનો સરવાળો સીના છેદમાં એ અને શૂન્યનો ગુણાકાર માઇનસ ડીના છેદમાં એમ એવી જ રીતે આ દ્વિઘાત માટે યાદ રાખવાનું છે હવે ચાલો આપણો દાખલો સોલ્વ કરીએ તો અહીંયા છે વન અપોન વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા તો ચાલો ક્રોસ ગુણાકાર કરી કે બીટા અહીંયા એક સાથે ગુણાય તો બીટા એકા બીટા અને આલ્ફા છે એ એક સાથે ગુણાય તો આલ્ફા એક આલ્ફા છેદમાં બંનેનો ગુણાકાર ચાલો આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ છે આપણી પાસે માઇનસ બીના છેદમાં એક અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ છે સીના છેદમાં એક ચાલો એ એ કેન્સલ થશે તો માઇનસ બી છેદમાં સી થશે અને માઇનસ બી છે એટલે માઇનસ એક અને સી છે એટલે માઇનસ એકના છેદમાં બે તો ચાલો છેદનો છેદ જશે અંશમાં માઇનસ માઇનસ ઉડી જાય તો બેના છેદમાં એક એટલે જવાબ આવશે બે તો આનો આન્સર લખી શકાશે આપણે બે તો આ ટાઈપનો પણ દાખલો ઘણી વખત પૂછાઈ શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ લાસ્ટ ટાઈમ શીખ્યું છે આજનો તો આપેલી બહુપદી છે એ કેવી બહુપદી છે સુરેખ બહુપદી અને સુરેખ બહુપદીનું શૂન્ય મેળવવા માટે કોઈપણ બહુપદીનું શૂન્ય મેળવવા માટે આપણે પહેલાં તો એ પી ઓફ એક્સ હોય એને ઝીરો લઈ લેવાનું તો લખશું પી ઓફ એક્સ બરાબર ઝીરો લેતા તો સાત એક્સ માઇનસ ત્રણ બરાબર પણ શું થશે ઝીરો થશે તેથી ચાલો માઇનસ ત્રણને પેલી સાઈડ લઈ જાય તો પ્લસ ત્રણ અને એક્સને કરતા બનાવીએ તો ત્રણના છેદમાં સાત તો આપેલી બહુપદીનું જે શૂન્ય છે તે આવશે ત્રણના છેદમાં સાત કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં સાત તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણે એમ સીક્યુ નંબર દસની ઓકે રોજ દસ એમ સીક્યુ કરતા રહેજો ટીપે ટીપે સરોવર ક્યારે ભરાઈ જશે આપણને પણ ખબર નહીં રહે અને બોર્ડમાં આપનો ટાર્ગેટ છે કે સોળમાંથી સોળ માર્ક્સ હેતુલક્ષીમાં આવે એવો જ આપનો પ્રયાસ છે અને તમે એંસીમાંથી એંસી ગુણ ગણિતમાં પ્રાપ્ત કરો એવી આપની એક આશા પણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો ઓકે આભાર